नमस्कार मित्रों, स्वागत छे आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे मे महीनानुं अनाज वितरण विषे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनलने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેમાં ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, તુવેર, મીઠું, ખાંડ અને કેરોસીનનું મે મહિના માટેનું અનાજનું વિતરણ કરવામાં આવનાર છે અને તે અંગે કોને કેટલું વિતરણ કરવામાં આવશે તેની જાહેરાત આપી દેવામાં આવેલી છે। તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને મે મહિનામાં કયા રેશન કાર્ડ ધારકને કેટલું અનાજ મળવાપાત્ર થશે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, રાજ્યના 70.86 લાખથી વધુ NFSA રેશન કાર્ડ ધારકોની 3.48 કરોડ જનસંખ્યાને મે 2022ના રાહત દરના નિયમિત વિતરણ સંબંધિત અગત્યની રેશન કાર્ડ ધારકો જોગ જાણકારી જાહેર કરવામાં આવેલી છે, જે અંતર્ગત જોઈએ તો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના મે મહિનાના નિયમિત વિતરણમાં મળવાપાત્ર ઘઉં, ચોખા, તુવેર દાળ, બાજરી, મકાઈ, ખાંડ અને મીઠાના જથ્થાની વિગત નીચે મુજબ રહેશે। તો હવે આપણે જોઈ લઈએ કે આ દરેક વસ્તુ કયા રેશન કાર્ડની કેટેગરી ધારકને કેટલી વસ્તુ અને કયા ભાવે મળવાપાત્ર થશે। તો મિત્રો, આપણે સૌ પ્રથમ ઘઉંની વિગત જોઈ લઈએ। તો ઘઉંમાં આપણે જોઈએ, જેમાં જિલ્લાની વિગતમાં જોઈએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, મહીસાગર, આણંદ, બનાસકાંઠા અને અરવલ્લી, તો આ જિલ્લાઓ છે। તે સિવાયના 23 જિલ્લાઓ માટે જે અંત્યોદય કુટુંબો છે તેઓને કાર્ડ દીઠ 25 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તે 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। અને આ 23 જિલ્લાઓમાં અગ્રતા ધરાવતા કુટુંબો છે તેઓને વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તેઓને પણ 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આ ઘઉં મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ, તો આ 7 જિલ્લાના જે અંત્યોદય કુટુંબો છે તેઓને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તેઓને પણ 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આ ઘઉં મળવાપાત્ર થશે। અને આ 7 જિલ્લાના જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેઓને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તેઓને પણ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી આ ઘઉં મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ મહીસાગર, આણંદ અને બનાસકાંઠા, તો આ 3 જિલ્લા માટે આપણે જોઈએ તો તે 3 જિલ્લાના અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 23 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તેઓને પણ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી આ ઘઉં મળવાપાત્ર રહેશે। જ્યારે આ 3 જિલ્લાના અગ્રતા ધરાવતા કુટુંબો હોય તેઓને વ્યક્તિ દીઠ 1.5 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તેઓને પણ આ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી ઘઉં મળવાપાત્ર થશે। અને છેલ્લે આપણે જોઈએ તો અરવલ્લી જિલ્લા માટે જે અંત્યોદય કુટુંબો છે તે અંત્યોદય કુટુંબોને 22.5 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તેઓને પણ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી આ ઘઉં મળવાપાત્ર રહેશે। અને અરવલ્લી જિલ્લાના જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેઓને જોઈએ તો વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તેઓને પણ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી આ ઘઉં મળવાપાત્ર રહેશે। તો આ પ્રમાણે કેટેગરી વાઇઝ જે ઘઉં છે તે મળવાપાત્ર રહેશે। તો અહીંયા તમે જે તે જિલ્લાઓ જોઈ શકો છો અને તેની સામે જે તે કેટેગરીમાં કેટલા ઘઉં મળવાપાત્ર થશે તેની વિગત પણ જોઈ શકો છો। તો હવે આપણે ચોખાની વિગતમાં જોઈએ, તો મિત્રો ચોખામાં આપણે જોતા જઈએ તો મિત્રો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ આ જિલ્લા સિવાયના 27 જિલ્લાઓ માટે જે અંત્યોદય કુટુંબો હોય તે અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 10 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો હોય તેઓને વ્યક્તિ દીઠ 1.5 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે।
આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા જોઈ લઈએ કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જે આ 7 જિલ્લાઓ છે તે 7 જિલ્લાના અંત્યોદય કુટુંબો હોય તે અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને આ 7 જિલ્લાના જે અગ્રતા ધરાવતા કુટુંબો હોય તેઓને વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને આ ચોખા છે તે દરેકને 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો ચોખા પછી હવે બાજરી છે તો બાજરીમાં જોઈએ તો મિત્રો મહીસાગર, આણંદ અને બનાસકાંઠા આ 3 જિલ્લા માટે જે અંત્યોદય કુટુંબો હોય તે અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 2 કિલોગ્રામ બાજરી મળવાપાત્ર થશે જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો હોય તે અગ્રતા ધરાવતા કુટુંબને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ બાજરી મળવાપાત્ર થશે અને આ બાજરી છે તે 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો મકાઈ છે તો મકાઈમાં જોઈએ તો અરવલ્લી જિલ્લા માટે આ મકાઈ મળવાપાત્ર થશે જેમાં અંત્યોદય કુટુંબ હોય તેઓને કાર્ડ દીઠ 2.5 કિલોગ્રામ મકાઈ મળવાપાત્ર થશે અને અગ્રતા ધરાવતા કુટુંબો હોય તેઓને વ્યક્તિ દીઠ 500 ગ્રામ મકાઈ મળવાપાત્ર થશે અને આ મકાઈ છે તે 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી મળવાપાત્ર થશે। અને મિત્રો આ મકાઈ છે તે જે તે વાજબી ભાવની દુકાન ખાતે બાજરી અને મકાઈનો જથ્થો પૂર્ણ થાય ત્યારબાદ પૂર્વવત જે ઘઉંનો જથ્થો હોય તે આપવામાં આવશે એટલે કે મકાઈનો જથ્થો જ્યાં સુધી ઉપલબ્ધ હશે ત્યાં સુધી મકાઈનું વિતરણ કરવામાં આવશે અને ત્યાર પછી પૂર્વવત ઘઉંનો જથ્થો આપવામાં આવશે। ત્યારબાદ હવે આપણે તુવેર દાળની વાત કરી લઈએ તો મિત્રો તુવેર દાળ એ તમામ જિલ્લા માટે જોઈએ તો અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને એક સમાન મળવાપાત્ર થાય છે અને તે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ મળવાપાત્ર થાય છે જે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર રહેશે જ્યારે આયોડાઇઝ મીઠું છે તે તમામ જિલ્લાઓ માટે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તે 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો ખાંડ જે નિયમિત મળવાપાત્ર હોય છે તેની વાત કરી લઈએ તો તે તમામ જિલ્લાઓ માટે અંત્યોદય કુટુંબ હોય તે અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે જ્યારે 3થી વધુ વ્યક્તિ દીઠ 350 ગ્રામ મળવાપાત્ર રહેશે અને આ ખાંડ છે તે 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર રહેશે જ્યારે બીપીએલ કાર્ડ ધારક હોય તેઓને વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ મળવાપાત્ર રહેશે અને તે 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર રહેશે। અને છેલ્લે મિત્રો આપણે કેરોસીનમાં જોઈ લઈએ તો કેરોસીનમાં પાત્રતા ધરાવતા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને તમામ જિલ્લા માટે કેરોસીનની પાત્રતા ધરાવતા હશે તેઓને મળવાપાત્ર રહેશે અને તે વ્યક્તિ દીઠ 2 લીટર અથવા તો મહત્તમ 8 લીટરની મર્યાદામાં આ કેરોસીન મળવાપાત્ર રહેશે જે સ્થાનિક રીતે કલેક્ટરશ્રીએ નક્કી કરેલા રાહત દરે પ્રતિ લીટરના ભાવથી મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત મિત્રો જે આ અનાજ વિતરણ છે તે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના અન્ય રાજ્યોના NFSA રેશન કાર્ડ ધારકો ગુજરાત રાજ્યમાં પણ અન્નનો પુરવઠો મેળવી શકશે। આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં આવેલી વાજબી ભાવની દુકાનેથી પોતાનો અન્નનો પુરવઠો મેળવી શકશે અને લાભાર્થી પોતાનો કોઈ પણ હાથનો અંગૂઠો કે આંગળીનો ઉપયોગ કરી અને પોતાની ઓળખ આપી પોતાનું જે અનાજ છે તે મેળવી શકશે। તો મિત્રો આમ જે મે મહિનામાં અનાજ વિતરણ કરવામાં આવનાર છે। આ ઉપરાંત મિત્રો આપને જણાવવાનું કે વાજબી ભાવની દુકાન પરથી આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવવા માટે આપના તથા કુટુંબીજનોના આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબરની નોંધણી કરાવવા મામલતદાર કચેરી કે ઝોનલ કચેરીનો સંપર્ક કરવા વિનંતી। તો મિત્રો આ પ્રમાણે મે મહિનામાં અનાજનું વિતરણ થનાર છે તો આશા રાખું કે કઈ કેટેગરીના રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે તે અંગેની માહિતી આપને મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે।
तो मित्रों जो तमने मारो आ वीडियो पसंद आयो हो तो लाइक करजो, मित्रों साथे शेर करजो, जरूर जणाय तो कमेंट करजो, अने हाँ अपनी आ यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। फरी मळीशुं नवा वीडियो साथे, त्यां सुधी रजा लो। जय हिंद, वंदे मातरम।